સિરીઝમાં યુનિટ 3 એક્ટિવિટી 3 પાર્ટ 5 નો અભ્યાસ કરશું. આપણે જે પાર્ટ સમજ્યા કે કેન યુ હેવ અ 5 મિનિટ્સ, આ પાર્ટ સમજ્યા એમાં આપણે જોયું કે સેલ્સમેન એક છે હરિ પટેલ, એ અલગ અલગ લોકોને મળે છે, ત્યાં જઈ પોતાની વસ્તુ વેચવાનો પ્રયત્ન કરે છે, ક્યાંક સફળ થાય છે તો ક્યાંક તેને એવો પણ અનુભવ થાય છે કે સામેવાળી વ્યક્તિ એને ના પાડે છે, કહે છે કે હું તમને પછી મળીશ. તો અહીંયા જે છે એક એક્ટિવિટીમાં એક્ટિવિટી 3 નો જ એક ભાગ છે કે કેન આઈ હેવ યુ 5 મિનિટ્સને આધારે, કે આ પાઠના આધારે નીચેના વાક્યો કોણ બોલે, કોણ બોલી શકે એ લખવાનું છે. બરાબર, કે પાઠના આધારે નીચેના વાક્ય આપણે જોવાના છે. કયું વાક્ય કોણ બોલી શકે, કોણ બોલ્યું એ નહીં, કોણ બોલી શકે, કયું વાક્ય કોને લાગુ પડે છે, તો એ વાક્યની સામે એ વ્યક્તિનું નામ શોર્ટમાં લખવાનું છે. જેમ કે જો આમાંથી જો કોઈ વાક્ય હેરી પટેલ બોલી શકે એવું હોય તો એના માટે આપણે લખશું એચ, એટલે એ વાક્યની સામે, એટલે કે અહીંયા જે આ બે પોઈન્ટ બે ટપકા કરેલા છે એની સામે આપણે લખશું એચ કેપિટલમાં અથવા સ્મોલમાં. કોઈ વાક્ય મિસ્ટર જાડેજા માટે હોય, એટલે કે એવું હોય કે આ વાક્ય મિસ્ટર જાડેજા બોલી શકે તો એના માટે આપણે જે લખશું. કોઈ વાક્યમાં એવું હોય કે રેસમાં બોલી શકે તેના માટે આપણે આર લખશું. અને કોઈ વાક્યમાં એમ હોય કે શારદાબેન બોલી શકે તેના માટે આપણે એચ લખશું. તો આપણે આ રીતે શોર્ટમાં નામ લખવાના છે, હેરી માટે એચ, જાડેજા માટે જે, રેસમાં માટે આર અને શારદાબેન માટે એસ. તો જોઈએ પેલું વાક્ય કોના માટે છે. પેલું, હાઉ કેન યુ સે ધેટ ઇટ વિલ સેવ માય ટાઈમ. હાઉ કેન યુ સે ધેટ ઇટ વિલ સેવ માય ટાઈમ, કે આવું તું કઈ રીતના કહી શકે કે આ અમારો સમય બચાવશે. તો હેરી પટેલે કીધું હતું કે આ તમારો સમય બચાવશે. તો સૌથી પહેલાં જે જાડેજા પાસે જાય છે ત્યાં આ વાત થઈ હતી. તો હાઉ કેન યુ સે ધેટ, આ પ્રશ્ન કોણ પૂછી શકે, હેરી પટેલ તો પૂછી શકે નહીં, કારણ કે એને તો એમ કીધું હતું કે અમારો ટાઈમ બચાવશે. તો આ પ્રશ્ન પૂછી શકે મિસ્ટર જાડેજા. તો આપણે લખશું અહીંયા જે પહેલામાં. બીજું, હેલો આઈ એમ મિસ્ટર પટેલ, આઈ એમ અ સેલ્સમેન. તો આમાં શું જવાબ આવશે એમાં તમને કહેવાની જરૂર નથી, તમે લખી જ નાખજો. ત્યાર પછી ત્રીજું, અવર કંપની હેઝ મેડ ધીસ શેમ્પૂ ફોર ધ પીપલ લાઇક યુ, કે અમારી કંપની તમારા જેવા લોકો માટે શેમ્પૂ બનાવે છે. આ વાક્ય પણ કોણ બોલે એ કહેવાની જરૂર નથી. બરાબર, બીજું ત્રીજું તમારા જાતે જ લખવાનું છે, આવડી જાય એમ જ છે. આઈ એમ વેરી કેરફુલ અબાઉટ કસ્ટમર્સ હેર, કે હું મારા ગ્રાહકોના વાળ માટે ખૂબ ચિંતા માટે ખૂબ ધ્યાન રાખું છું. બરાબર, કસ્ટમર્સ હેર એટલે કે હેરી પટેલ તો આમાં ન આવે, જાડેજા પણ ન આવે. તો રેશમા બ્યુટી પાર્લર જે છે એ આવશે, આમાં આવશે આ. આઈ નીડ યોર 5 મિનિટ્સ, કે મારે તમારી 5 મિનિટ જોઈએ છે. આ વાક્ય કોણ બોલે એ તમને કેવું જ ના પડે, કેમ કે આખા પાઠમાં એક જ વ્યક્તિ એવું બોલે છે કે હું તમારી 5 મિનિટ લઈ શકું. બરાબર, તો આમાં શું આવે તમારે જાતે લખવાનું છે. છઠ્ઠું, આઈ એમ ઇન અ હરી, આઈ હેવ નો આઈ હેવ અ ફંક્શન ઇન અ સ્કૂલ, કે મારે ઉતાવળ છે, મારે ફંક્શનમાં જવાનું છે. તો આ વાક્ય કોણ બોલી શકે, તો કે શારદાબેન, એને સ્કૂલ ફંક્શનમાં જવાનું હતું. તો અહીંયા આવશે એસ. ધ માર્કેટ પ્રાઇઝ ઇઝ ડિફરન્ટ, કે માર્કેટ પ્રાઇઝ છે એ ડિફરન્ટ છે. તો આ વાક્ય કોણ બોલી શકે, તો આમાં આવશે હેરી પટેલ, કારણ કે જે હેરી પટેલ મને કહેતો હતો કે વેચવા માટેની પ્રાઇઝ અલગ, તમારા માટે અલગ પ્રાઇઝ છે. તો આમાં આવશે એચ સાતમામાં. ડોન્ટ યુ હેવ સમ કન્ડિશનર વિથ શેમ્પૂ, તમારી પાસે શેમ્પૂ સાથે અમુક કન્ડિશનર છે. હવે જેને વધારે પડતા શેમ્પૂ ખરીદવા છે એ પૂછે છે, તો વધારે શેમ્પૂ કોણે ખરીદ્યા રેસમાએ, તો આમાં આવશે આર. ઇટ ઇઝ 2-in-1 શેમ્પૂ વિથ કન્ડિશનર, કે આ 2-in-1 છે, શેમ્પૂ પણ છે કન્ડિશનર પણ છે. તો આ વસ્તુની ખબર કોણ હોય આઇટમની, તો કે સેલ્સમેનને, અને સેલ્સમેન કોણ છે તમને ખબર જ છે. તો અહીંયા તમારે લખવાનું છે હેરી પટેલ, એટલે કે એચ. વી વિલ મીટ સમ અધર ડેઝ, કે આપણે આજે નહીં પણ પછી ક્યારેક બીજા દિવસે મળશું. તો
તો આવું કોણે કહ્યું કે જેને સ્કૂલ ફંક્શનમાં જવાનું લેટ થતું હતું, એટલે કે શારદાબેન. અહીંયા આવશે એસ. તો આ આપણું આજનું વર્ક અહીંયા પૂરું થાય છે. જે જે નથી કરાવેલા એ સૌ સિમ્પલ છે, તમારે જાતે કરવાના છે. ત્યાર પછી તમારું બીજું હોમવર્ક આજનું એ છે કે અહીંયા જે સંખ્યા લખેલી છે, સંખ્યાને તમારે અંગ્રેજીમાં કરવાની રહેશે. અગાઉ કઈ રીતના કરવું એ તમને એક ઓનલાઈન લેક્ચર દ્વારા સમજાવેલું છે, એટલે તમારે આ સંખ્યા જે છે એને અંગ્રેજીમાં રફબુકમાં લખવાની છે. બાકી એક આ હોમવર્ક, અને બીજું કે આ તો તમારે લગભગ અત્યારે થઈ ગયું છે, બાકી જેમાં બાકી છે એ પણ તમારે કરી નાખવાનું છે.